નમસ્કાર મિત્રો જે હિન્દ આજે વાત કરવી છે શિક્ષકની અલગ અલગ જગ્યાઓ જે આવેલી છે તેના વિશે કઈ કઈ રીતે ભરતી છે કઈ રીતે જગ્યાઓ છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું તમને બધાને ખ્યાલ હશે કે આપણી ચેનલ ઉપર શિક્ષકોની જે પણ ભરતીઓ આવે છે તેના વિશે માહિતી આપતા રહી રહેતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલ ચેનલમાં નવા હો અને રોજે રોજની નવી અપડેટ મેળવવા માંગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો જે પણ જેમણે પણ બીએડ કરેલો છે અને હજુ સુધી જોબની શોધમાં છે તેમના સુધી અમારો વિડીયો વોટ્સઅપમાં કે ફેસબુકમાં તેમના સુધી શેર કરજો જેથી તેમને પણ આવી ભરતીઓ બાબતે માહિતી મળી રહે હવે મિત્રો આપણી ચેનલ ઉપર એક નવી સિરીઝ ચાલુ કરવી છે કે સિરીઝ એ રીતે છે કે જે પણ સ્કૂલની ગવર્મેન્ટ સિવાય જે શિક્ષકોની ભરતીઓ આવતી હોય છે તમને ખ્યાલ હશે કે દિવસે દિવસે પ્રાઇવેટીકરણ જે છે એ વધતું જાય છે શિક્ષણનું અને એ રીતે નવી નવી સ્કૂલો પ્રાઇવેટ ખુલતી જાય છે તો આપણે જે પણ પ્રાઇવેટ સ્કૂલોની જે ભરતીઓ આવશે તેના વિશે પણ ચર્ચા કરતા રહીશું જે પણ સ્કૂલની અંદર પ્રાઇવેટ ભરતીઓ હશે અને જેમને પણ જે જરૂર છે જે એરિયામાં આવશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એ રીતે આપણે ચર્ચા કરતા રહીશું અને તમારે જે નજીકનું સ્થળ છે ત્યાં તમે એ શિક્ષકમાં જોડાઈ શકશો તો આપણે તેની વિશે માહિતી આપતા રહીશું નવી શરૂઆત કરીએ છીએ તો જાણીશું આજે કઈ કઈ સ્કૂલોની અંદર ભરતીઓ છે પ્રાઇવેટ તેના વિશે તો આ અમે જે છે જાહેરાતો છે એ ન્યૂઝપેપરની અંદરથી લેતા હોઈએ છીએ કટેકની અંદરથી એટલે અમારી જાતે અમે બનાવતા નથી આ બાબતે ખાસ ધ્યાન આપજો અને કોઈપણ પ્રકારનું જે છે કોઈ એક્શન લઈ શકશે નહીં આ પ્રથમ ચેતવણી છે મિત્રો એક તમને જાણ ખાતર છે કારણ કે અગાઉ અમારા સાથે ઘણા બધા બનાવો બનેલા છે એટલે તમને કહીએ છીએ મિત્રો આ જગ્યા છે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની અંદર આ જગ્યા છે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ ફોન નંબર પણ જે આપેલો છે તેના ઉપર તમે ફોન કરી પણ પૂછી શકશો ઝીરો બસો પંચ્યાસી બસો પાંસઠ સત્તર એકતાલીસ કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ તમે જોઈ શકો છો અંતઃકાલીન એટલે કે પ્રતિદિન કે આધાર પર પીરિયડ ઉપર તમને એ પૈસા આપશે એની પેનલ બનાવવા માટે એ લોકો જે છે આવેદનપત્રો મંગાવવામાં આવે છે તમે તેની વેબસાઇટ છે એચ ટીટીપી જૂનાગઢ એસી ડોટ એનું પર તમે જઈ અને વધુ માહિતી મેળવી શકો છો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને દસ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધીમાં ખાસ યાદ રાખજો તમારે જે છે આરપીડી અથવા તો પોસ્ટ દ્વારા તમારે એ વ્યક્તિગત તમે ત્યાં જઈને પણ જમા કરાવી શકો છો અથવા તો પોસ્ટ દ્વારા પણ તમે એ મોકલાવી શકો છો એ બાબતે તમે ખાસ ધ્યાન રાખજો અઢાર તારીખે તમારું જે છે એ દિનોક અઢાર તારીખ છે અઢાર બેના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે એવું મિત્રો લાગી રહ્યું છે પણ તમે વધુ જે છે ફોન કરી અને પૂછી શકશો અઢાર બે એવું લખેલું છે હિન્દી અંગ્રેજી ગણિત ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને બીજું છે મિત્રો સ્નાતક કક્ષાએ જે છે હિન્દી ગણિત સામાજિક વિજ્ઞાન સંસ્કૃત પ્રાથમિક શિક્ષકની પણ ભરતી છે કાઉન્સલિરની નર્સની એ રીતે અલગ અલગ જગ્યાઓ છે હવે મિત્રો બીજું શું છે કે અહીં બીજું શું છે એ અમને વિ અહીં એવું લખેલું છે એ તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ ફરવરી જે છે જે છે તમારે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં તમે એ જે છે એ પંજીકરણ કરવા શકત એટલે તમે એ મોકલાવી શકો છો પણ અહીં જે છે એ પંદર ફેબ્રુઆરી છે એટલે તમારું જે પંજીકરણ છે એ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર વીસના બપોરે ત્રણ વાગે થશે તમને અલગ અલગ ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો શું શું સુવિધાઓ છે એટલે જે પણ મિત્રોને રસ હોય તે મિત્રો આ જાહેરાત છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આવેલી છે એટલે તમે વધુ માહિતી માટે તમે હવે ક્યાં ફોન કરી શકશો અહીં જે ફોન નંબર આપેલો છે કે ભાઈ કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે શું છે તમે અહીં માહિતી મળી શકશો ને તેની વેબસાઇટ ઉપર પણ જઈને માહિતી મેળવી શકશો હવે બીજો મિત્રો વાત કરવી છે બીજી સ્કૂલની અંદર જે જાહેરાત આવી છે તેના વિશે વાત કરવી હતી તો હવે જે મિત્રો એટલે મિત્રો આ સ્કૂલ જે છે તમે જોઈ શકો છો પોરબંદરની અંદર છે હવે જે મિત્રો પોરબંદરની આજુબાજુના છે તેમના માટે મિત્રો આ તક છે આર્ય કન્યા ગુરુકુળ સંચાલિત સંતોબા ઇંગ્લિશ ગુજરાતી ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ માટે દરેક વિષયના અનુભવી શિક્ષકોની જરૂર છે ટ્રેન્ડ અનુભવી અને લાયકાત વ્યક્તિ લાયકાત ધરાવતા વ્યક્તિઓની પ્રથમ પસંદગી કરવામાં આવશે બાયોડેટા તમે પોસ્ટ ઇમેલ દ્વારા અથવા તો રૂબરૂમાં તમે તારીખ દસ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી પહોંચાડી શકો છો નીચે જે ઈમેલ એડ્રેસ આપેલો છે તેના ઉપર તમારે મોકલાવવાનું રહેશે તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો આ આ ઉપર તમારે મોકલાવાનું રહેશે વધુ માહિતી માટે તમે કોન્ટેક નંબર જે આપેલો છે મયુરભાઈ મહેતા ચોર્યાસી છસો એક બાણું બસો અઠ્ઠાણું આ નંબર ખાસ યાદ રાખજો આ નંબર ઉપર પણ તમે ફોન કરી અને પૂછી શકો છો કે ભાઈ જાહેરાત કઈ રીતે છે એટલે જે પણ મિત્રોને રસ હોય તે મિત્રો જરૂરથી આ સ્કૂલનો અહીં જે કોન્ટેક નંબર આપેલો છે એ કોન્ટેક નંબર ઉપર ફોન કરી શકે છે હવે મિત્રો બીજી જાહેરાત હતી તેના વિશે પણ ચર્ચા કરી લઈએ બસ મિત્રો આ રીતે આપણા શિક્ષકોને જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે પ્રાઇવેટ જાહેરાતો પણ મૂકતા રહીશું થેન્ક યુ વિડીયો કેવો લાગે છે તેને કોમેન્ટ કરતા રહીશું શું આવા વિડીયો મૂકતા રહેવું કે નહીં તેની પણ કોમેન્ટ કરતા રહેજો ઘણા બધા મિત્રો હજુ સુધી કોમેન્ટ કરતા નથી ને લાઇક પણ આપતા નથી તો લાઈક પણ આપતા રહેજો કોમેન્ટ પણ કરતા રહેજો થેન્ક યુ આ બરાબર